નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 25 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વરસાદ, આ વરસાદી માહોલ કેટલા દિવસ જોવા મળશે, ત્યારબાદ વરાપનો રાઉન્ડ ક્યારે આવશે અને આવનારા દિવસોમાં વરસાદનો ફરી રાઉન્ડ ક્યારે આવશે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું. અત્યારે વરસાદની સિસ્ટમની વાત કરીએ તો મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી જે વરસાદની ટપરેખા હતી તે મહારાષ્ટ્રથી ધીમે ધીમે આગળ વધી રહી છે અને દક્ષિણ ગુજરાતને આવરી લીધી છે. ઉપરાંત ગુજરાત ઉપર નાની મોટી થઈને 3 સિસ્ટમો સક્રિય છે, જેના કારણે સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હજુ પણ પ્રભાવિત થશે. અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં 4 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે. 15થી લઈને 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો તોફાની બને તેવી શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા સાથે એક વરસાદી માહોલ પણ જોવા મળનારો છે. એકંદરે મિત્રો આગામી 29 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં આ વખતે કચ્છને પણ સારામાં સારા વરસાદનો રાઉન્ડ મળવાનો છે. હવે મિત્રો વાત કરીએ તો અત્યારે જે પ્રમાણ છે વરસાદનું તેની વાત કરીશું. ખાસ કરીને ઉકાઈ ડેમના 10 દરવાજા અત્યારે ખોલી નાખવામાં આવ્યા છે, નર્મદા ડેમના પણ 9 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જે તેનું અમુક લેવલ સુધી જે વરસાદી પાણી હોય છે સંગ્રહ તેની ઉપર જવાને કારણે આ દરવાજા ખોલવામાં આવતા હોય છે. બીજી તરફ ગત 24 કલાકમાં 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરતના ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ, ત્યારે ગુજરાતના 11 જિલ્લાઓમાં તો 5 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે. હવે મિત્રો વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે મિત્રો તારીખ થઈ ગઈ છે 25 ઓગસ્ટ, તો આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અંદાજિત 50-70% વિસ્તારમાં જોરદાર વરસાદ થાય, કોઈ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થાય. કચ્છનો પણ દક્ષિણી પટ્ટો, ખાસ કરીને અંજાર, મુંદ્રા, માંડવી, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, રાપર સહિત અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના પણ દક્ષિણી પટ્ટો, જેમાં સાબરકાંઠાનો દક્ષિણ ભાગ હોય, મહેસાણાનો ભાગ હોય, ઉપરાંત પાટણના પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. એકંદરે મિત્રો તારીખ 25થી લઈને 29 ઓગસ્ટ સુધીમાં જોરદાર વરસાદ થશે, જેમાં 25થી જે 28 તારીખનું સેશન છે તેમાં ભારેથી અતિભારે વરસાદ થશે. નદીઓમાં ઘોડાપૂર આવશે, ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવવાને કારણે તટીય વિસ્તારોમાં નુકસાની થાય તેવા પણ શક્યતા છે. એટલે મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. આજે આગાહી છે 25થી લઈને 28 તારીખ સુધીમાં સેમ વિસ્તારો રહેશે. 28 તારીખ બાદ વરસાદનું પ્રમાણ થોડું ઘટી શકે છે અને 31 ઓગસ્ટ સુધીમાં તે વરસાદી તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય. એટલે આપણને 29 તારીખથી લઈને 31 તારીખનું જે સેશન છે તેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. પરંતુ ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ સર્જાઈ રહી છે, જે લો પ્રેશર આગળ વધતા મધ્ય ભારત તરફ આગળ વધે અને આવનારી તારીખ 2-3 સપ્ટેમ્બરથી ગુજરાતના અનેક વિસ્તારમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર છે, દક્ષિણ તરફનો વિસ્તાર છે તેમાંથી વરસાદની શરૂઆત થઈ જશે. તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, વરસાદ પડે છે કે કેમ, ગરમીનું પ્રમાણ કેટલું છે, પવનનું પ્રમાણ કેટલું છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી કેટલી છે, નુકસાની પણ કેટલી છે, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.